नमस्कार खेडूत मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे जे पक्षी के करा सामे जे संरक्षण माटेनी नेट आवे छे ते नेट माटे सहाय योजना चालू छे, तो आजना वीडियो में आपणे तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવી યોજના છે, તો જાણી લ્યો આ માહિતી જેમાં આજે આપણે પક્ષી કે પછી કરા સામે જે સંરક્ષણ માટેની નેટ આવે છે તે નેટ ખરીદવા માટેની સહાય આપવામાં આવી રહી છે અને તે પણ રૂપિયા 87,500 સુધીની સહાય મળી રહી છે। તો તેના માટેની અરજી ક્યાં કરવી અને કોને કેટલો લાભ મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે આપણે એક પછી એક તમામ માહિતી મેળવતા જઈએ। તો ખેડૂત મિત્રો, યોજનાનું નામ છે પક્ષી કરા સામે સંરક્ષણ નેટ। તો આ પ્રકારની જે પક્ષીઓ અથવા તો જે કરા પડે ત્યારે પાકને સંરક્ષણ આપે તે માટેની નેટ ખરીદવા માટે સહાયની યોજના છે અને જેનો લાભ છે તે આજીવન એક વખત મળવાપાત્ર થાય છે। તો આ યોજનામાં સામાન્ય ખેડૂત માટે જે લાભાર્થી દીઠ 5,000 ચોરસ મીટરની મર્યાદામાં લાભ મળવાપાત્ર થાય છે અને તેની યુનિટ કોસ્ટ છે તે 35 રૂપિયા પ્રતિ ચોરસ મીટરની નક્કી થયેલી છે। તો આ 35 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના લેખે જે ખર્ચના 50% એટલે કે મહત્તમ રૂપિયા 17.5 પ્રતિ ચોરસ મીટર મળવાપાત્ર થાય છે। તે ઉપરાંત છે તે મિત્રો રાજ્ય સરકારની જે વધારાની 15% પૂરક સહાય છે તે પણ મળવાપાત્ર થાય છે, જેના હિસાબ કરી અને આપણે જોઈએ તો ખર્ચના 50% એટલે કે મહત્તમ 17.5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એટલે 5,000 ચોરસ મીટરના 87,500ની સહાય થાય છે અને તે ઉપરાંતની જે રાજ્ય સરકારની વધારાની જે 15% પૂરક સહાય છે તેની ગણતરી કરીએ તો 87,500ના 15% લેખે રૂપિયા 13,125 થાય છે અને તે બંને મળી અને રૂપિયા 1,625 રૂપિયાની કુલ સહાય મળવાપાત્ર થાય છે। તો ખેડૂત મિત્રો, જે સામાન્ય ખેડૂતો છે તેઓને 1,625 રૂપિયાની કુલ સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદ તેમાં આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જોઈએ તો તેઓ માટે પણ લાભાર્થી દીઠ છે તે 5,000 ચોરસ મીટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે અને તેઓના માટે પણ જે યુનિટ કોસ્ટ છે તે 35 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી થયેલી છે। તો ખર્ચના 50% અથવા તો જે મહત્તમ 17.5 પ્રતિ ચોરસ મીટર છે તે આ સહાય મળવાપાત્ર થાય છે અને રાજ્ય સરકારની જે વધારાની સહાય છે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને છે તે 25% મળવાપાત્ર થાય છે। તો આપણે આગળ જોયું કે સામાન્ય ખેડૂતોને જે રાજ્ય સરકારની વધારાની સહાય છે તે 15% મળવાપાત્ર થાય છે, જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને વધારાની 25% પૂરક સહાય મળવાપાત્ર થાય છે। તો તેની ગણતરી આપણે જોઈએ તો જે 5,000 ચોરસ મીટરના 17.5 રૂપિયા લેખે 87,500ની જે મૂળ સહાય છે તે મળવાપાત્ર થાય છે અને પૂરક સહાય 25%, તો 87,500ના 25% લેખે 21,875 જે પૂરક સહાય છે તે મળવાપાત્ર થાય છે। આમ બંને મળી અને 1,09,375ની સહાય છે તે અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર થાય છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, જોઈએ કે તેનું ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે। તો આ યોજના અન્વયનું ફોર્મ છે તે આઈ ખેડૂતની વેબસાઇટ પર ભરી શકાય છે। તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને તે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 15/5/2021 તેની છેલ્લી તારીખ છે। તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે સત્વરે આ યોજનામાં ફોર્મ ભરી દે, કારણ કે આજે 13 તારીખ છે અને 15 તારીખે છેલ્લી છે। તે ઉપરાંત આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો હેલ્પલાઈન નંબર છે 1800-180-1551, આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિષયક વધુ માહિતી પણ પૂછપરછ કરી શકાય છે।
ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ નેટની ખરીદી ક્યાંથી કરવી, તો સારી ગુણવત્તા ધરાવતી સંરક્ષણ નેટનો ઉપયોગ કરવાનો રહેશે અને ખાતા દ્વારા જે વખત વખત જાહેર કરેલ હોય તે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક હોય તેઓના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે તેની ખરીદી કરવાની રહેશે। તે ઉપરાંત મિત્રો જે આવી જ યોજના અથવા તો જે સરકારી પરિપત્રોને લગતી માહિતી છે તે આપણી વેબસાઇટ trickgujarati.com ઉપર જઈ અને તમે મેળવી શકો છો। તો જો તમને રસ પડે તો આ વેબસાઇટ અહીંયા આપેલી છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે વધુ માહિતી માટે તેને ફોલો કરી શકો છો। અને આપણી ટેલિગ્રામ પણ ચેનલ છે જ્યાં પણ આપણે જે સરકારી પરિપત્રો અને યોજના વિષયક જે વિડીયોની લિંકો આપણે મૂકતા હોઈએ છીએ, તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીંયા આપેલી છે। તો આ પ્રમાણે લિંક ઉપર જઈ અને તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો, અથવા તો ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આપણી ચેનલ તમને મળી જશે, તો તેને જોઈન કરી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।